જામનગર જેડી અંતર્ગત આજે અમારી હડતાલનો ચોથો દિવસ જ્યારે પૂર્ણ થવાના આરે છે, સરકારશ્રી તરફથી કોઈ પણ પોઝિટિવ પ્રતિસાદ નથી મળી રહ્યો ત્યારે આજે બપોરના 2 વાગ્યાથી અમારી પીજી હોસ્ટેલ જે પાછળ દેખાઈ રહી છે તેમાં બપોરના 2 વાગ્યે સરકારશ્રીના આદેશ મુજબ તાત્કાલિક અસરના ધોરણે વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો. જે બોન્ડેડ તબીબો હડતાળમાં જોડાયેલા છે સ્પેસિફિકલી એમના રૂમ પર તાત્કાલિક ધોરણે રૂમ ખાલી કરવા માટે સ્પેસિફિક નોટિસ મૂકવામાં આવી છે, જેની અમને કોઈ પણ પૂર્વ ચેતવણી આપવામાં આવી નથી. કોવિડના 1.5 વર્ષના સમયગાળા દરમિયાન સરકારશ્રી 5-સ્ટાર હોટેલમાં રહેવા માટે વ્યવસ્થા કરતી હતી એ આ જ ડોક્ટરો છે જેમની સરકાર અત્યારે છતબી છીનવી રહી છે. રોટી કપડા અને મકાન માનવજાતની બેઝિક જરૂરિયાત ગણવામાં આવે છે તો સરકારશ્રીનું આ વલણ કેટલી હદે યોગ્ય છે? સરકાર ડોક્ટરોને શું ડરાવવા માગે છે કે ઉશ્કેરવા માગે છે? કોઈ પોઝિટિવ પ્રતિસાદ નથી મળી રહ્યો, ઉપરાંત હેલ્થ કમિશનરના અપમાનજનક વર્તન બાદ સરકારશ્રી અમારી લાગણીને વધારે ઠેસ પહોંચાડે એવું શરમજનક કૃત્ય લાગે છે અમને. અમારી બચેલી કૂચેલી માની હાનિ વધારે થાય છે આનાથી. બધી સ્ટ્રાઇકમાં મેલ ડોક્ટરો બી છે, ફિમેલ એટલે કે મહિલા તબીબો બી જોડાયેલી છે. આટલી રાતના બધા હોસ્ટેલના નીચે બેઠેલા છે. અમારા સૂવા માટે કોઈ વીજળીની કે વ્યવસ્થા નથી તો અત્યારે અમે રોડ ઉપર આવી ગયેલા છીએ તો આમાં મહિલા તબીબોની સેફ્ટી માટે કંઈ બી થશે તો કોણ સરકાર જવાબદાર હશે કે જે તે રિસ્પેક્ટિવ કોલેજ જવાબદાર હશે?